नमस्ते विद्यार्थी मित्रों, श्री नीलराज शैक्षणिक संकुलनी यूट्यूब चैनल पर आप सबनु स्वागत करूँ छू। आज आपने धोरण 6 मां विज्ञान विषय मां चैप्टर नंबर 5 मां अलगीकरण की विविध पद्धतिओ विषय अभ्यास करवानो छे। आगळ आपणे जोयुं के अलगीकरण की विविध पद्धतिओ जेवी के छळवुं, वीणवुं, चाळवुं, उपड़वुं वगैरे। हवे छे निक्षेपण, निताराण अने गाळण। तो आपणे जोयुं छे के घणी वार आपणे तो के हाथ वडे વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકવા શક્ય નથી હોતા। ઉદાહરણ તરીકે જોઈએ કે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે, જે રાંધતા પહેલાં કઈ રીતે અલગ કરવી એ આપણને પ્રશ્ન થાય ને। તો આપણે જોતા હોય કે દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે। જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે, તો કે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ છે તે અલગ થઈ જાય, એટલે કે પાણી સાથે વહી જાય, અથવા તો એ પોચી ધૂળની હોય શું થઈ જાય, તો કે ઓગળી જાય ને ક્યારે નીચે બેસી જાય, કે પાત્રને તળિયે શું બેસી જશે ચોખા કે ધૂળ। આપણને એમ કહીએ કે પાત્રને તળિયે શું બેસી જશે ચોખા કે ધૂળ, શા માટે? તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે, કે આમ ધોતા હોય ભાતને ચોખાન પછી, તો કે ધોયેલું પાણી છે એ દૂર કરવા, તો કે આમ પાત્રને આપણે નમાવીને પાણી નિતારી લઈએ છીએ। જ્યારે મિશ્રણમાં રહેલા પચનમાં ભારે ઘટકો હોય તો કે પાણી ઉમેર્યા બાદ શું થઈ જાય કે તેમાં નીચે બેસી જાય, તે પદ્ધતિને શું કહેવામાં આવે છે, તો કે નિક્ષેપણ। કે મિશ્રણના ભારે ઘટકો છે તે પાણી ઉમેરશે એટલે નીચે બેસી જશે, અને હલકા ઘટકો આ ધૂળ ને કચરો ને એવું બધું છે તે તરશે એટલે દૂર કરવામાં આવે છે। જ્યારે તો કે પાણી દૂર કરવામાં આવે એ રીતે શું કહેવામાં આવે છે, તો કે નિતારણ। આ મોટા ઘટકો છે એ તળિયે બેસી જાય નિક્ષેપણ કહેવાય, અને પાણીને તો કે દૂર કરવામાં આવે નિતારીને એને શું કહેવાય, તો કે નિતારણ। ચાલો એવા થોડા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય। કે આ જ સિદ્ધાંત જોઈએ તો એકબીજામાં ભળી ન જાય તેવા બે પ્રવાહીઓને અલગ કરવા માટે પણ વપરાય છે। જોઈએ ઉદાહરણ તરીકે તો કે પાણીને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય। જો આવા પ્રવાહીઓના મિશ્રણને આપણે થોડી વાર રહેવા દેવામાં આવે તો બે જુદા જુદા સ્તર બને છે, જે ઘટકનો ઉપર સ્તર બનાવે અને નિતારણ દ્વારા ત્યાર પછી આપણે અલગ કરી શકીએ। જો આમ ઉપર બે સ્તર બની જાય ને, કે નીચે પાણી છે ને ઉપર તેલ, પછી તો કે નિતારણથી એને આપણે અલગ કરી શકીએ। કે ચાલો એમ કીધું કે ફરી એક ઘન અને પ્રવાહીનું આપણે મિશ્રણ લઈએ, કે ચા બનાવ્યા બાદ તમે તો કે ચાની પત્તી છે તે દૂર કરવા શું કરો છો? સામાન્ય રીતે ચાની પત્તી દૂર કરવા આપણે ગળણીનો ઉપયોગ કરીએ છીએ। કે નિતારણ કરવાનો પ્રયત્ન કરો તે બહુ મદદરૂપ નહીં થાય, કે આપણે નિતારવાનો પ્રયત્ન કરશું તો મદદરૂપ નહીં થાય, અમુક જે ભૂખી છે એ તો કે એમાં આવી જશે। હવે તો કે ચાને ગળણીમાં રેડો, કે ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે, તો કે હા, તો આ પદ્ધતિને આપણે શું કહીએ, તો કે ગાળણની પદ્ધતિ। તો નિતારણ ગાળણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે, તો કે આપણને ખ્યાલ જ છે ગાળણ જ હોય। હવે એમ કીધું ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ, કે શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી પીળવીએ છીએ? એમ કે ઘણીવાર આપણે જોઈએ કે નળમાં આવતું પાણી કેવું હોય, ડોળું હોય, ખાસ કરીને નદી કે તળાવમાંથી આવેલું પાણી કે વરસાદ પછી ડોળું હોઈ શકે। કે ચાલો કેટલીક અલગીકરણની પદ્ધતિ જોઈએ, જેમાંથી પાણીમાંથી અદ્રવ્ય સુધી દૂર કરી શકાય। તો એના માટે તમને પ્રવૃત્તિ આપી છે કે નદી કે તળાવમાં ડોહળું પાણી લો જે અપ્રાપ્ય હોય। એમ કીધું જો એ અપ્રાપ્ય હોય એટલે પાણી ડોળું મળે તેમ ન હોય, તો પહેલામાં પાણી લઈ તેમાં થોડી માટી નાખો એટલે પાણી કેવું ડોળું થઈ જશે। પછી એમ કહ્યું કે અડધો કલાક સુધી તેને સ્થિર રહેવા દો, પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકન નોંધો। હવે એમ કે શું પાણીની તળિયે થોડી માટી બેસી જાય, તો હા આપણને ખ્યાલ જ હોય। હવે તો કે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજાના પ્યાલામાં પડવા દો, કે બધી ડોહળું પાણી અને ધૂંધળું છે, કે હા તો કે હવે તેને ગાળી લો, શું ચાની ગળણી કામ લાગશે? ના,
કે ઈ પાણી ગાળવા ચાની ગળણી કામ ન લાગે, ચીણા માટીના કણો છે તે ગળાઈ જશે. ત્યારબાદ તો કે હવે તો ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગળવાની કોશિશ કરીએ. કે કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કણો કે છિદ્રા રહેલા હોય, કે આ કાપડના છિદ્ર છે જે ગળણી તરીકે. તમે ઘણી વાર તમારી મમ્મીને એને ગળણા ને એનું આવું તો કે કોટનના કપડુંની હોય પાણી ગળવા માટે ઉપયોગ કરતા જોયા હશે, કે જે હજુ પાણી ડોળું હોય કે કાપડ વડે ગાળો તો કે હજુ નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય. આને શું કહેવામાં આવે છે? તો કે આપણે ફિલ્ટર પેપર હોય જે માર્કેટમાં તો કે મળતા હોય, આ જો ફિલ્ટર પેપર. અત્યારે તો આપણે ફિલ્ટર આવી ગયા ને આરો સિસ્ટમ, કે જેમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે, જેમાં તો કે ઝીણી ઝીણી આવા માટીની બધા કણ હોય તે ગળાય છે. કે ફિલ્ટર પેપરને દર્શાવી રીતે ઉપયોગમાં લેવું, આમ ગળણી આકાર બનાવીને ગળણીમાં અંદર મૂકી દેવામાં આવે, તેથી કણ કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર રહી જાય. ફિલ્ટર છે એ માત્ર તો કે પ્રવાહીને જ પસાર થવા દે છે. હવે એમ કીધું કે ફળને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજને બાવાનો ગર આપણે દૂર કરવા માટે ગાળવામાં આવે છે. તો આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા આપણને ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા નાખવા ઉમેરીને આપણે શું બનાવીએ છીએ? પનીર. જેથી તો કે ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ તો કે પાતળા કાપડ કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે ને નીતારવામાં મૂકવામાં આવે છે. હવે છે બાષ્પીભવનની પદ્ધતિ, કે થોડું પાણી ભરેલા બીકરને એના માટે પ્રવૃત્તિ આપી છે. ગરમ કરો, પાણીને ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો શું પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે? તો કે આ ગરમ કરવાનું ચાલુ રાખશો તો પાણી તો કે સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય. હવે એમ કીધું બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી અને યોગ્ય રીતે હલાવો. શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય? હા, શેરડોળું થઈ જાય. કે હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? તો કે ના, મીઠાનું પાણી ધરાવતા બીકરને હવે ગરમ કરો ને ઉકળી જવા દો. પછી બીકરમાં શું વધ્યું એમ પ્રશ્ન પૂછે તો પાણી બધું વરાળ બની જશે ને તળિયે શું વધશે? તો કે મીઠું. તો આપણે કહી શકીએ કે મીઠા અને પાણીને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. કે પાણીને બાષ્પ એટલે વરાળમાં રૂપાંતર કરવાની જે આ પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન. આ પદ્ધતિ દ્વારા તો કે કપડાની બધું હોય આપણે સુકાઈ જાય છે. મીઠાને તો કે દરિયાના પાણીમાંથી અલગ કરવામાં આવે. કે જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા સતત થતી રહે. હવે એમ થાય તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે એવો પ્રશ્ન થાય ને? તો કે દરિયાના પાણીમાં આપણને ખ્યાલ જ છે ઘણા ક્ષાર હોય. દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે ને. અને આમાંનો એક સામાન્ય ક્ષાર શું છે? તો કે મીઠું. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે ત્યારે તો કે સૂર્યપ્રકાશ પાણી ગરમ થાય છે ને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા તો કે વરાળમાં ફેરવાય. થોડા દિવસોમાં જ પાણીનું શું થઈ જાય? સંપૂર્ણ બાષ્પીભવન અને કણ સારો રહી જાય. આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી એમાં મીઠું મેળવવાનું. દરિયાકાંઠાના વિસ્તારોમાં જાજો, જો આવા પાડા કરીને રાખ્યા હોય નાના નાના છીછરા ખાબોચ્યાને તો કે આ બાષ્પીભવન પાણીનું થઈ જાય પછી એમાં જે ક્ષાર વધે એ શું હોય છે? તો કે મીઠું. હવે એમ કહીધું કે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ, કે મિશ્રણમાંથી પદાર્થના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ. હવે એમ થાય કે ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી, કે આના માટે તો આપણે અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. એના માટે એક પ્રવૃત્તિ આપી છે કે રેતીને મીઠાનું મિશ્રણ લો. હવે એમ કીધું કે તેને તમે કઈ રીતે અલગ કરશો? તો કે આપણું તો એ જોઈ ગયા છીએ કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારુ નથી, કે રેતીને મીઠાને હાથથી વીણવાની વ્યવહારુ નથી. તો કે આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. બીકરને થોડા સમય બાજુ પર રહેવા દો. શું નોંધશો તમે? તો કે રેતી તળિયે બેસવા લાગી અને મીઠું હોય એ શું થાય? તો કે પાણીમાં ઓગળી જાય. તો રેતીને નિતારણ કે દારણ દ્વારા આપણે
અલગ કરી લઈએ કે નિતારણ ગરદર હવે એમ થાય કે રેતી નિતારેલ પાણીમાં હજી શું હશે તો ખબર છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે શું હતું તો કે મીઠું તો કે હવે તો કે આપણે આ નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે તો આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું તો કે ઢાંકણ બંધ કરો એમ કહ્યું કીટલીને થોડી વાર માટે ગરમ કરો જો પાણી મીઠું અલગ કરવાના છે પાણી જોઈએ છે અને આપણે મીઠું પણ જોઈએ છે બાકી આપણને ખબર છે કે પાણીને એ મીઠાવાળા પાણીને તમે એમને ગરમ કરશો તો શું થઈ જશે તો કે એની વરાળ બની જશે તો આપણને પાણી મળશે ને બાષ્પ થઈ જશે હવે એમ કીધું કીટલીના નાળચામાંથી તો કે ગરમ થશે જો અહીંયા વરાળ બહાર આવી રહી છે એની ઉપર તો કે આ તવી આપણે લોટી હોય એમાં બરફના ટુકડા રાખ્યા જો એટલે તો કે અને આમ એ પ્લેટ છે એ બીકરની અંદર પડે એવી રીતે નહીં આ બરફના ટુકડા રાખશો અને કેટલી ઉપર પાણી છે એ એની વરાળ થશે વરાળ છે એ પછી ઠંડી પડીને શું બની જશે તો કે તમને પાણી જો કીધું ધાતુની એક પ્લેટમાં બરફ લો આ કૃત્રિમ દર્શાવીને કેટલીને નાળચામાંથી સહેજ ઉપર પકડી રાખો બધું જ પાણી ઉકળી જવા દો જ્યારે તો કે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય ત્યારે તેનું સંઘનન થાય છે અને પાણી છે તે પ્રવાહી સ્વરૂપમાં સંઘનન એટલે એના કણો છે પાણીના અણુઓ એ ભેગા થઈ સંઘનન એટલે ભેગું થવું નજીક આવું વિખનન એટલે છૂટું પડવું કે જ્યારે તે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે શું છે તો કે વરાળના સંઘનનથી થાય ને વરાળનું તેના પ્રવાહીમાં રૂપાંતર થાય આ પ્રક્રિયાને શું કહેવાય તો ઘનીભવન બાષ્પીભવન એટલે શું તો કે બાષ્પ પાણીનું બાષ્પમાં રૂપા વરાળમાં રૂપાંતર થવું એને બાષ્પીભવન કહેવાય અને વરાળને ઠંડી પાડીને ઠારણની પ્રક્રિયા કરીને પ્રવાહી બનાવી એને ઘનીભવન કહેવાય એમ કે તમે ક્યારેય થોડીવાર પહેલા જ ઉકળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે આવું તો આપણે ઘણી વાર જોતો કોઈ પણ ગરમ વસ્તુ હોય શાક હોય દાળ હોય ઢાંકી દો એટલે તો કે એમાંથી એની વરાળ જે બાષ્પ નીકળે એના તો કે ટીપા થઈ ગયા હોય કોઈ પણ ગરમ વસ્તુ તો કે આ રીતે આપણે કઈ કઈ પદ્ધતિ નિતારણ ગાળણ અને બાષ્પીભવન ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને અલગ કરીએ કે પહેલી જ્યારે મીઠું ને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું પછી પ્રવૃત્તિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો તેણે જોયું કે જેટલું લીધું હતું તેમાંથી ઓછું મીઠું મેળવી શકાય શું ભૂલ થઈ હશે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે તો કે પ્રકરણ 4માં આપણે શીખી ગયા કે પાણી ઘણા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે અને દ્રાવણ બનાવે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જ તે ઉમેરતા જઈએ તો શું થાય તો કે તે દ્રાવ્ય થતું નથી કે તમને એક બીકર ને ટમ્બલર ને એવું જોઈએ પ્રવૃત્તિ આપી છે આપે કે ઉમેર્યા બાદ કે મીઠું ઓગળ્યા વગર જ તળિયે બેસી જાય તો ઘણી વખત મીઠું ઉમેરો તો કે એની કેપેસિટી હોય કે દ્રાવણ 1 લિટર છે તેમાં આટલા ગ્રામ જ મીઠું ઓગળી શકે તો બાકીનું ઓગળતું નથી તેમાં વધુ મીઠું ઓગળી શકાય નહીં તો આવા દ્રાવણને શું કહેવાય સંતૃપ્ત દ્રાવણ કે હવે તો કે એ વધારે દ્રાવ્ય ઓગળવાની ક્ષમતા ધરાવતું નથી એટલા માટે તો કે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂર હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે એ શું થઈ ગયું હોય તો કે રેતી સાથે વહી ગયું હોય એટલા માટે તો કે જેટલું ઓગાળો છો તમે તેટલું તમને પાછું મળતું નથી તો આ સંસ્કૃત દ્રાવણમાંથી થોડા મીઠોમાં ઉમેરો અને ગરમ કરો પાછું તો કે એ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરશો એટલે તમને તો કે બે પાછું મીઠું છે એ રેતીમાં પાછું રહી ગયું હોય તેમાં પાણી નાખીને ઉમેરવાનું એટલે પાછું મીઠું છે એ તમને મળી જશે તો કે આ ચેપ્ટરમાં આપણે તો કે પદાર્થને અલગીકરણ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો તો હોમવર્કમાં તમારે સ્વાધ્યાય છે એના કેટલા પ્રશ્નો છે 10 પૂર્ણ કરવાના છે આજે અહીંયા આપણો આ ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું જય હિન્દ જય ભારત અસ્તુ